નમસ્તે. આજના વિડીયોની અંદર જાણીશું કે પાવર ઓફ એટર્નીને લગતો જે પરિપત્ર થયો છે એ પરિપત્ર શું છે, તેની અંદર શું સુધારા થયા છે, તમામ બાબતો જાણીએ. તેના પહેલાં મિત્રો, પાવર ઓફ એટર્ની એટલે શું તમને સમજાવું. દાખલા તરીકે પાવર ઓફ એટર્ની એટલે મારા વતી કામ કરનાર બીજા વ્યક્તિને હું મારો હક આપું છું, એટલે પાવર ઓફ એટર્ની છે. દાખલા તરીકે હું બીમાર છું, હું મારા બેંકના કામો કરી શકતો નથી, જમીનના કામો કરી શકતો નથી, એટલે હું મારા સગાને એના તમામ હક પાવર ઓફ એટર્ની કરી અને આપી દઉં છું. એટલે કે મારા વતી એ બેંકમાં જઈ શકશે, મારા વતી એ કામ કરી શકશે, મારા વતી એ કોર્ટમાં ઉપસ્થિત રહી શકશે, એટલે એ મિત્રો પાવર ઓફ એટર્ની. ખૂબ મહત્ત્વનો એક દસ્તાવેજ કહેવાય છે પાવર ઓફ એટર્ની. મૂળ વસ્તુ શું છે કે મારો હક બીજાને હું આપી દઉં છું તમામ કાર્ય કરવા માટે, એટલે પાવર ઓફ એટર્ની. હવે તેની અંદર શું સુધારા થયા છે જોઈ લઈએ. નોંધણીસર નિરીક્ષકની કચેરી ગાંધીનગરનો આ પરિપત્ર છે, તમે જોઈ શકો છો. તેની અંદર જોઈએ તો સરકારે 6/1/2023ના રોજ એક જાહેરનામું બહાર પાડી અને તેની અંદર શું કહેવામાં આવ્યું છે જોઈ લઈએ. ગુજરાત રજિસ્ટ્રેશન નિયમો 1970ના નિયમો મુજબ મુખત્યાર નામું કરી આપનાર વતી મુખત્યાર નામાધારકે સોગંદનામું રજૂ કરવાનું રહેશે. ના બદલે મુખત્યાર નામું કરી આપનારે પોતાની યાતીનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. આ શબ્દો દાખલ કરવામાં આવ્યા છે. એટલે કે જે પાવર ઓફ એટર્ની આપનારે પોતાની યાતીમાં એ સોગંદનામું એને રજૂ કરવું પડશે. ત્યારબાદ જોઈએ, પાવર ઓફ એટર્ની હોલ્ડર દ્વારા સહી મતું રજૂ કરવામાં આવેલ દસ્તાવેજોમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ યાત હોવાનું જાહેર કરતું મિત્રો એક ડિક્લેરેશન, એટલે કે સેલ્ફ ડિક્લેરેશન જે છે એ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. એટલે આ બે શબ્દોનો એ ફેરફાર થયો છે. પાવર ઓફ એટર્ની કરી આપનાર દ્વારા યાત હોવાનું જાહેર કરતું સોગંદનામું તમે મિત્રો આ પરિપત્રની અંદર છે. ત્યારબાદ જોઈએ તો તારીખ 28/6/2022ના પરિપત્ર અન્વયે નોંધણી અર્થે રજૂ થયેલ લેખ કબૂલાતના કારણ સિવાય મુલતવી ન રાખવા જણાવેલ તેમાં વિદેશમાં એક્ઝ્યુકેટ થયેલા પાવર ઓફ એટર્નીના આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજૂ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનારનું ડેક્લેરેશન સોગંદનામું ન હોવાને કારણે નોંધણી માટે રજૂ થયેલ લેખ સ્વીકાર્ય બાદ 1 મહિના સુધી મુલતવી રાખી શકાશે. બરાબર છે? તો આ તેનો મિત્રો પત્ર છે, તમે જોઈ શકો છો. તેની અંદર ડેક્લેરેશન સોગંદનામું ₹50ના સેલ્ફ નથી, ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર મિત્રો તમારે કરવાનું રહેશે. મિલકતનું વર્ણન અને તમામ બાબતો અહીં તમે જોઈ શકો છો કે આ પ્રકારનું સોગંદનામુંનો ઉલ્લેખ છે અને આ જાહેરનામું છે. મૂળ વસ્તુ એ કહેવા માગે છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે પાવર ઓફ એટર્ની કરી આપનારે પોતાની યાતીમાં સોગંદનામું, કારણ કે ઘણી વખત એવા બંધ કે પોતે યાતનો હોય ને એના નામે પાવર ઓફ એટર્ની બનતું હોય છે, બરાબર છે, તો એ સોગંદનામું રજૂ કરવું પડશે અને એ જે ડિક્લેરેશન કહ્યું છે તેની ઉપર, બરાબર છે. તો આ હતો આજનો વિડીયો. આપને ગમ્યો હશે અમારો વિડીયો, દરેક મિત્રો સુધી શેર કરો. જો તમારે આ પરિપત્રની જરૂર હોય તો મને ખાલી વોટ્સએપ મેસેજ, ફોન ન કરવા વિનંતી છે, ફક્ત વોટ્સએપ મેસેજ, આપનું નામ, સરનામું, આપ ક્યાં રહો છો, આપનો શું ધંધો છે અને તમારે પરિપત્રની જરૂર હોય એમ લખી અને મને મોકલી આપશો 91400-5554 નંબર ઉપર. થેન્ક યુ, આભાર. જય જય ગરવી ગુજરાત. આપ સૌને જય શ્રી રામ.